हेलो मित्रों, नमस्कार। आज ना वीडियो में आपणे एक एवी घटनानी वात करवी छे जे घटनाने सांभळीने तमारा होश उड़ी जशे। खूब ज दुखद घटना। 26 वर्षना दीकराए पोताना माता-पिताની हत्या करी અને એનું કારણ જાણીને તો તમે અસંમિત થઈ જશો। પૂરો પરિવાર એક શિક્ષિત પરિવાર હતો। દીકરાના પિતા છે એ પ્રિન્સિપાલ હતા સરકારી શાળામાં। તો આ વિડિયોમાં આપણે પૂરી ઘટનાની વાત કરીએ। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જે બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારા વિડિયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડિયોની શરૂઆત કરીએ। ઘટના નવાબાદ પોલીસ સ્ટેશનની છે, જ્યાં એક ભણેલ ગણેલ શિક્ષિત પરિવાર, પિતાશ્રી પ્રિન્સિપાલની નોકરી કરે છે સરકારી શાળામાં, માતાશ્રી ઘરકામ કરતી હોય છે, બંને દીકરીઓ ભણેલી હોય છે, એક દીકરીઓ તો હાલ બહાર ભણે છે, એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે, એકનો એક દીકરો છે જે 26 વર્ષની ઉંમર છે, તે પણ રેલવેમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો પરિવાર, સુખી સંપન્ન પરિવાર છે। પરંતુ કોરોના કાળમાં લોકડાઉન લાગી જાય છે, જેના કારણે 26 વર્ષનો દીકરો જેની નોકરી છે એ છૂટી જાય છે, નોકરીમાંથી એને રજા આપી દે છે। ઘટના હાલની જ છે, ઘટના તમને એવું છે કોરોનાની છે એવું નથી, કોરોના ટાઈમની છે એવું નથી, બટ આ ઘટના છે તેના સાથે જોડાયેલી છે। બાદમાં છેલ્લા 1-2 વર્ષથી આ અંકિત જે 26 વર્ષનો છે, જે પ્રિન્સિપાલ સરકારી શાળાના છે, તેનો સંતાન 26 વર્ષનો જુવાન છે, જેને નોકરી છૂટી જાય છે, બાદમાં એ ઘરે મોબાઈલ રિપેરિંગનું કામ કરતો, પણ મોબાઈલનું રિપેરિંગનું કામ ઓછું કરતો અને મોબાઈલમાં ગેમ્સ અને લેપટોપમાં ગેમ્સ પબજી ખૂબ વધારે રમતો, વર્ષ 1.5 વર્ષ એવું ચાલે છે। તેના પિતા માતા પિતા છે ઘણું કહેતા હોય છે કે ભાઈ તું આ ગેમ્સ અને તું આ પબજી રમી રહ્યો છે, તું એક નોકરી શોધી લે, આ ગેમ્સ મૂકી દે। તો આવું તેના પિતા વાત કરે તો એની સાથે ઝઘડો કરતો, એની માતા સાથે પણ ઝઘડો કરતો, ક્યારેક ગાળાગાળી પણ કરતો। બે દીકરીઓ હોય છે, એકનું નામ શિવાની હોય છે અને એક દીકરીનું નામ નીલમ હોય છે। નીલમ છે એ સૌથી મોટી દીકરી છે, તેના લગ્ન છે એ થઈ ચૂક્યા હોય છે, અને શિવાની જે હાલ પોતાના ગામમાં નહીં, પોતાના માતા પિતાથી દૂર છે, એ અભ્યાસ કરી રહી છે ઓરાઈમાં। તો ઘરે માત્ર આ અંકિત જે 26 વર્ષનો છે અને એના માતા પિતા, જેમાં તેના પિતા જે પ્રિન્સિપાલ છે તેનું નામ લક્ષ્મી પ્રસાદ છે, તેની 58 વર્ષની ઉંમર હતી, માતાનું નામ વિમલા દેવી છે, આ ત્રણ વ્યક્તિ માત્ર ઘરમાં રહેતા હતા। અચાનક શનિવારે નીલમ જે તેની મોટી દીકરી છે, જે પરણીને સાસરે રહે છે તેના પતિની સાથે, એ ફોન કરે છે તેના માતા પિતાને, પરંતુ તેના પિતા લક્ષ્મી પ્રસાદ છે એ ફોન ઉપાડતા નથી। ઘણી બધી રીંગુ કરે છે પણ ફોન ઉપાડતા નથી। બાદમાં પાડોશીમાં રહેલા કાશીરામ ને ફોન કરે છે કે મારા પિતા છે એ ફોન ઉપાડતા નથી, તમે જરી ઘરે જઈ અને તપાસ કરો। હવે પાડોશી છે જયારે ઘરે જાય છે ત્યારે મેઇન ગેટ છે એ ખુલ્લો હોય છે, દીકરો છે એ ફળિયામાં પલંગ ઉપર આરામથી બેઠો હોય છે, નાઈ ધોઈને નવા કપડા પહેરેલા, અને અંદર રૂમમાં એ દીકરાના પિતાની શોધ કરે છે। તો અંદર જાય છે, લક્ષ્મી પ્રસાદ 1-2 વખત અવાજ કરે છે પરંતુ કોઈ રિપ્લે આવતો નથી। અંદર જતા દરવાજો હજી તો ખોલતા હતા, એ પહેલા જ દરવાજાના નીચેથી લોહી આવી રહ્યું હતું। દરવાજો ખોલતા લક્ષ્મી પ્રસાદ અને તેની પત્ની બંનેની હત્યા કરેલી હાલતમાં લક્ષ્મી પ્રસાદનો જીવ જઈ ચૂક્યો હતો, અને વિમળા દેવી જે લક્ષ્મી પ્રસાદના પત્ની હતા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા। કાશીરામ તે જોવે છે, તેના પણ હોશ ઉડી જાય છે કે અહીંયા બંનેની કોઈ હત્યા કરી છે, એની માતા તડપી રહી છે અને આ અંકિત પલંગ ઉપર નાઈ ધોઈ અને બેઠો છે। આ દરેક વસ્તુ જોતા આ જે પાડોશી છે એ કાશીરામ જે છે તેને પોલીસને જાણ કરે છે, અને નીલમ સાથે તો એને વાતચીત ચાલુ હોય છે, નીલમને પણ જાણ કરે છે। બાદમાં નીલમ પણ આવે છે, પોલીસ પણ આવે છે, અને અંકિત સાથે પોલીસ વાત કરવાનો પ્રયત્ન કરે છે કે શું બન્યું છે, કોને આ વસ્તુ કરી છે। તો અંકિત બેફિકર સામેથી કહે છે કે હા મેં કર્યું છે, ભાગવાનો પ્રયત્ન પણ નથી કરતો, કોઈ દુઃખ પણ નથી, કોઈ અફસોસ પણ નથી। એના માતા પિતાની હત્યા કર્યા બાદ તે કપડાં ચેન્જ કરે છે, નાઈ ધોઈ અને તે સામે બેસે છે, તેની માતાને પોલીસ હોસ્પિટલે લઈ જાય છે, અને રસ્તામાં તે પણ જીવ ગુમાવે છે। 26 વર્ષના અંકિતને પોલીસ પકડે છે, પૂછપરછ થાય છે, કોઈ જવાબ આપતો નથી, બસ મેં કર્યું છે। બાદમાં તેની બંને દીકરીઓ જે વાત કરે છે કે અંકિતને છે એ ખૂબ ગેમ રમવાની છે લત હતી, ખૂબ લેપટોપમાં અને મોબાઈલમાં પબજી રમતો હતો, અને કોઈ કંઈ બોલે તો તેની સાથે ગાળાગાળી કરતો હતો, મારકૂટ કરતો હતો। તો એ જ ઘટના તેના માતા પિતા સાથે બની, માતા પિતાએ છે એ કંઈક નોકરી કર, કંઈક કામ ધંધો કર એવું કહેતા અંકિતે માતા અને પિતા બંનેનો જીવ લે છે। એની અંકિતની જે બેન છે નીલમ એ જણાવે છે કે છેલ્લા 6 મહિના થતી રૂમ છોડતો ન હતો, બસ ખાઈ પી ને એ જ રૂમમાં, બહાર જવાનું જ નહીં, ગેમ્સ જ રમવાની,
પબજી જ રમવાની. આ જે ઘટના બની છે આપણે પણ શીખ લેવાની જરૂર છે કે બાળકો તમારા સંતાનો છે કોઈ ભી મોબાઈલમાં ગેમ્સ રમે છે તો એ ગેમ્સ કેવી છે. હાલ પબજી હોય કે ફ્રી ફાયર હોય, ઘણી બધી એવી ગેમ્સ આવી ગઈ છે જેનાથી બાળકનું મગજ છે તામસી થઈ જાય છે. અને એ ગેમ્સો એવી છે કે બાળકો જમવાનું, ભણવા જવાનું, હોમવર્ક કરવાનું, ટ્યુશનમાં જવાનું, દરેક વસ્તુ ભૂલી જાય છે. પોતે ખુદ એ બાળક રિયલાઈઝ કરે છે કોઈ તેને ગેમ્સમાં ગોળી મારે તો એને કોઈએ રિયલમાં ગોળી મારી છે, અને એ કોઈ ગેમ્સ જીતે છે પબજીની તો એ રિયલમાં જીત્યો છે. એવી રીતના અવાજ કરતા હોય છે, કોઈનો ફોન આવે તો ફોન કાપી નાખતા હોય છે, કદાચ માતા પિતા કે ભાઈ બહેન જમવાનું કહેવા આવે તો એને બી તુકારા કરતા હોય છે. તો હાલ બાળકને હાલ મોબાઈલમાં જે ગેમ્સ રમી રહ્યા છે એની આડઅસર ખૂબ જોવા મળી રહી છે, એવી ઘટનાઓ ખૂબ વધી રહી છે. બાળકોને ગ્રાઉન્ડ ઉપર રમવા મોકલવા જોઈએ. આ મોબાઈલમાં જો આવી ગેમ્સ રમતા હોય તો મનોરંજન માટે રમે, કોઈ રિયલ નહીં, અંદર ઘૂસી ન જવા જોઈએ. બે પાંચ મિત્રો હોય છે તો એક બે ગેમ્સ રમે અને મનોરંજન કરે, એ ગેમ્સમાં ઘૂસી ન જાય. અમે તો ખુદ પબજી જ્યારે રમતા ત્યારે એ બધું રિયલાઇઝ કરેલું છે કે પબજી રમતા હોય ત્યારે એ ભાન રહેતું નથી, કોઈનો કોલ આવે તો એને તે તોજડાઈથી વાત કરતા હોય, કદાચ પિતાનો ફોન આવે તો ઉપાડવો તો પડે પણ જલ્દી એવું કહી દે કે સારું ચાલો મૂકો મૂકો આવું છું એમ. મગજ ખૂબ તામસી થઈ જાય છે અને ગેમ ચાલુ કરે અને કેટલો સમય સુધી ગેમ્સ રમે એને ખ્યાલ જ આવતો નથી. 10 વાગે ચાલુ કરે તો સવારના 4-5 વાગ્યા હોય તોય હજુ એને એવું જ લાગે કે હજી મેં ચાલુ જ કરી છે. એટલા બધા છોકરાઓ અંદર ઘૂસી જતા હોય છે. તો હાલ બાળકોને મોબાઈલ ન આપો, આ ગેમ્સના કારણે તેનું શિક્ષણ બગડી રહ્યું છે. અને ગ્રાઉન્ડ ઉપર હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રાઉન્ડ ઉપર છે એ છોકરાઓ રમતા નથી. ક્રિકેટ હોય, કબડ્ડી હોય કે કોઈ બી ગેમ્સ હોય, ગ્રાઉન્ડ ઉપર રમવાથી પોતાનું શરીર પણ મજબૂત રહેતું હોય છે. પરંતુ મોબાઈલ આવવાથી દરેક ગેમ્સ એ મોબાઈલમાં આવી ગઈ છે અને બાળકો છે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમે છે, એવી જ રીતે છે એ ક્રિકેટ છે મોબાઈલમાં પણ રમી શકે છે. ખાઈ પીને બસ ગેમ્સ મોબાઈલમાં રમે, એની કરતાં બેટર તો એ છે કે ગ્રાઉન્ડ ઉપર બાળક રમવા જાય, શરીર એનું ફિટ બને. પરંતુ એ ખૂબ ઓછું થઈ ગયું છે. ભાગ્યે જ કોઈ છોકરાઓ છે ગ્રાઉન્ડ ઉપર રમવા જાય છે, બસ મોબાઈલમાં તે ગેમ્સ રમતા હોય છે. તો હજી સમય છે જે છોકરાઓ પબજી અને ફ્રી ફાયરમાં ઘૂસી ગયા છે. હા, પબજીના કારણે જેનો આખો બિઝનેસ છે, જે ક્રિએટર છે, જે પોતાની પબજીની ગેમ્સને યુટ્યુબમાં લાઈક કરી અને મનોરંજન પૂરું પાડે છે, એનો ગેમ પ્લે છે એ બતાવે છે, એ લોકોની વાત નથી. પણ જે લોકો છે એ ભણવાનો સમય છે એ છોકરાઓ હાલ પબજીમાં ઘૂસી રહ્યા છે, જે એજ અ બિઝનેસ જે લોકો પૈસા કમાય છે એ લોકોની વાત નથી. તો છેલ્લે બસ એટલું જ, બાળકોને મોબાઈલથી દૂર રાખો, બાળકોને ગ્રાઉન્ડ ઉપર રમવા માટે મોકલો. આજના વિડીયોમાં આ ઘટનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે જે આપણે વાત કરી છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જે બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.